નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ખૂબ જ મહત્ત્વનો ટોપિક જેનું નામ છે શોર્ટ નોટ તેનો અભ્યાસ કરીશું, જે તમારે 3-4 માર્ક્સમાં છે તે પૂછાય છે. તો આની પહેલાંના વિડીયોમાં આપણે છે તે યુનિટ નંબર 1 જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ તેની શોર્ટ નોટનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે ધી એડજસ્ટમેન્ટ એટલે કે સમ આયોજન, જે ખૂબ જ સુંદર સરસ મજાની નાના અને નાની સ્ટોરી છે, તેની શોર્ટ નોટનો અભ્યાસ છે તે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરી છે, જે એક વૃદ્ધાવસ્થામાં સહપ્રેમીની જરૂર પડે તેવી એક ખૂબ જ સુંદર સરસ મજાની સ્ટોરીનું એ વર્ણન કરેલું છે. તેમાં નાનીના મૃત્યુ બાદ જે નાના ઉપર કેવી અસર થાય છે, જે હૃદયસ્પર્શી અસરનું અહીંયા વર્ણન છે તે ખૂબ જ સુંદર રીતે કરેલું છે. તો તેની શોર્ટ નોટનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે શોર્ટ નોટ છે તે તમારે સ્પીચ રાઇટિંગ તેમજ એસે રાઇટિંગમાં પણ છે તે ઉપયોગી બની શકે છે. એટલે કે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં જો તમારે સ્પીચ રાઇટિંગ અથવા તો એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખનમાં જો પૂછાઈ શકે એડજસ્ટમેન્ટ, તો તે તમારે છે તે આ શોર્ટ નોટનો ઉપયોગ કરીને તમે લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અભ્યાસ કરીએ. તો તેમાં ફર્સ્ટ છે, તો આજે શોર્ટ નોટ છે તે બે રીતે પૂછાઈ શકે છે. ફર્સ્ટ તેનું ટાઇટલ છે ધી એડજસ્ટમેન્ટ, જે યુનિટનું નામ છે તે જ છે, બરાબર, જો એડજસ્ટમેન્ટ. ત્યાર પછી સેકન્ડ બીજી રીતે પણ પૂછાઈ શકે છે કે રિલેશન બિટવીન નાના એન્ડ નાની, એટલે કે નાના અને નાની વચ્ચેનો જે સંબંધ છે તે સંબંધનું અહીંયા આપણે વર્ણન કરવાનું છે. તો બંને ટાઇટલ છે તે બંને ટાઇટલમાંથી કોઈ પણ એક્ઝામમાં છે તે પૂછાઈ શકે છે, પરંતુ આપણે છે તે શોર્ટ નોટ આ રીતે લખવાની રહેશે. તો તમારે આ રીતે શોર્ટ નોટની છે તે તૈયારી કરવાની કે ધ રીડ એડજસ્ટમેન્ટ ડિસ્ક્રાઇબ અ બ્યુટિફુલ રિલેશનશીપ બિટવીન નાના એન્ડ નાની. એટલે કે આ જે સમગ્ર યુનિટ છે, જે આ રીડ છે, વાંચન છે, જેનું નામ છે જે એડજસ્ટમેન્ટ, તે એક ખૂબ જ સુંદર સરસ મજાનો સંબંધ જે નાના અને નાની વચ્ચે રહેલો છે તેનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. નાના વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ, એટલે કે નાના છે તેમની ઉંમર કેટલી છે, 85 યર્સ એટલે કે 85 વર્ષના છે. They spent more than 50 years together. એટલે કે તેમને બંને નાના અને નાનીએ 50 વર્ષ કરતાં વધારે સમય છે તે સાથે વિતાવ્યો હતો. નાના લુકડ સ્ટબન ઇન ધી સ્ટોરી, એટલે નાના છે તે પોતે આ સ્ટોરીમાં સ્ટબન એટલે કે જીદ્દી. તો અહીંયા જે સમગ્ર સ્ટોરીમાં જે નાના છે તેમનું વર્તન કેવું છે, તો કે જીદ્દી છે. નાના લુક સ્ટબન ઇન ધ સ્ટોરી, નાના છે તેમનું જે વર્તન છે તે કેવું લાગે છે, તો કે જીદ્દી હોય તેવું લાગે છે સમગ્ર સ્ટોરીમાંથી. નાની વોઝ આઉટસ્પોકન, એટલે કે જે નાનીનો સ્વભાવ કે નાનીનું જે વર્તન છે તે કેવું છે, તો કે સ્પષ્ટ વક્તા, નિખાલસપણે સ્વભાવ હોય તેવું નાનીનું વર્તન છે તે સ્ટોરીમાં વર્ણવેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, બંનેના જે સ્વભાવની વાત કરવામાં આવી છે કે નાના છે તે પોતે સ્વભાવથી કેવા છે, તો કે આ જે સમગ્ર સ્ટોરી છે તે સમગ્ર સ્ટોરીમાં નાના છે તે અહીંયા એમનું જીદ્દી વર્તન છે તે દર્શાવવામાં આવ્યું છે, અને ત્યારબાદ નાની છે તે નિખાલસ, એટલે કે જે સ્પષ્ટ તેમના મનમાં વાતચીત હોય તે પોતે કહી દે છે. હી કેપ્ટ ક્વેરેલિંગ વિથ નાની ઇન અ સ્મોલ મેટર, એટલે કે તે નાની સાથે નાની બાબતોમાં છે તે ક્વેરેલિંગ એટલે કે ઝઘડો કરવો, એટલે કે નાના છે તે પોતે નાની નાની બાબત, મેટર એટલે કે બાબતો, નાની નાની બાબતો, નાની નાની વાતોમાં છે તે નાની સાથે ઝઘડો કરતા હતા. ત્યારબાદ આગળ છે, સમટાઈમ્સ હી સ્ટોપ ટોકિંગ ટુ નાની ફોર મેની ડેઝ, એટલે કે ક્યારેક તો તેઓ છે તે નાની સાથે ઘણા બધા દિવસો સુધી બોલતા હતા નહીં, એટલે કે અબોલા રહેતા હતા, વાતચીત કરતા હતા નહીં. વેન નાની ડેડ, એટલે કે જ્યારે નાની છે તે મૃત્યુ પામે છે, હી ડીડ નોટ ગો ઇન હર ફ્યુનરલ. ફ્યુનરલ એટલે કે અંતિમ યાત્રા અથવા તો અંતિમ વિધિ, જે કોઈ પણ માણસ એક્સપાયર થાય અને તેની નનામી કાઢે છે તેને અંગ્રેજીમાં ફ્યુનરલ કહે છે. વેન નાની ડેડ, એટલે કે જ્યારે નાની છે તે પોતે એક્સપાયર થાય છે, મૃત્યુ પામે છે, હી ડીડ નોટ ગો ઇન હર ફ્યુનરલ, એટલે કે નાના છે તે તેમની અંતિમ યાત્રામાં જતા હોતા નથી.
એકચ્યુઅલી હી ફેલ્ટ અ ડીપ શોક, એટલે કે ખરેખરમાં છે તેમને ખૂબ જ ઊંડો આઘાત છે તે લાગ્યો હોય છે. શા માટે? તો કે નાનીના મૃત્યુથી જે નાના છે તેમને ખૂબ જ ઊંડો છે તે આઘાત પહોંચ્યો હોય છે. નાવ હી હેડ ટુ લીવ અલોન, એટલે કે હવે તેમને એકલા જીવન વિતાવવું પડશે અથવા તો એકલા જીવન છે તે જીવવું પડશે. ઇનફેક્ટ હી બીકેમ હોલો ફ્રોમ વિથિન, એટલે કે નાનીના મૃત્યુ બાદ જે નાના છે તે ખૂબ જ એકલવાયા થઈ ગયા છે, અર્થાત તેમનું જે જીવન છે તે ખૂબ જ એકલવાયું લોનલીનેસ છે થઈ ગયું છે. હી કુડ નોટ બિલીવ દેટ હિઝ વાઇફ વોઝ નો મોર, એટલે કે નાના છે તે પોતે અંદરથી મનથી અને મગજથી માની શકતા હતા નહીં કે તેમની વાઇફ એટલે કે તેમની જે પત્ની છે નાની તે હવે અહીંયા જ નથી અથવા તો એક્સપાયર થઈ ગયા છે. તેવું નાના છે તે પોતે એક્સેપ્ટ એટલે કે સ્વીકારી શકતા નથી. હી ડીપલી લવડ નાની, તે નાનીને છે તે ખૂબ જ વધારે દિલથી છે તે પ્રેમ કરતા હોય છે. એઝ અ રિઝલ્ટ, એટલે કે તેના કારણે હી સ્ટાર્ટેડ લિવિંગ લાઇક નાની, તે નાનીને અત્યંત ખૂબ જ દિલથી પ્રેમ કરતા હોય છે એટલા માટે તેના કારણોસર હી સ્ટાર્ટેડ લિવિંગ લાઇક નાની, એટલે કે તે પોતે છે તે નાનીની જેમ જીવવાનું શરૂ કરે છે, અર્થાત નાની છે તે તેમની અંદર અહીંયા છે તેવી રીતે તે પોતે જીવે છે. જે રીતે નાની ખાતા હોય છે, દવા લેતા હોય છે, તેવી જ રીતે નાના છે તે પોતે પોતાની જાતને ભૂલી અને નાનીમય બની જાય છે. હી બિગેન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની, તે પોતે પોતાની જાતને નાની હોય તેવી રીતે વિચારવાનું ચાલુ કરે છે, અર્થાત તે પોતે પોતાની જાતને ભૂલી જાય છે અને જે નાની પોતાના વાઇફ જે મૃત્યુ પામ્યા છે તે પોતે બની જાય છે. હી બિહેવડ એઝ ઇફ હી વેર નાની, એટલે કે તે પોતે નાની હોય તેવી રીતે બિહેવ એટલે કે વર્તન છે તે પોતે કરતા હોય છે સમગ્ર પરિવાર સાથે. એટલે કે નાના છે તે પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. શા માટે? કારણ કે તે નાનીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. નાનીના મૃત્યુથી એટલો બધો આઘાત થાય છે કે તે પોતે એક્સેપ્ટ કરી શકતા નથી, એટલા માટે તે પોતે નાનીમય બની જાય છે, અર્થાત નાની તેમની અંદર જીવંત હોય તે રીતે પોતે છે તે બિહેવ એટલે કે વર્તન કરે છે અને તેની જેમ દવા લે છે અને પોતે પોતાની સ્ટાઇલમાં બોલવાનું ચાલુ કરે છે. થસ, એટલે કે આ રીતે હી મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની, આ રીતે તે નાની સાથે એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન કરે છે. ધ ટાઇટલ ઓફ ધી રીડ ઇઝ રિયલી એપ્રોપ્રાઇટ, એટલે કે આજે રીડ એટલે કે વાંચન જે ટાઇટલ છે જેનું નામ છે એડજસ્ટમેન્ટ તે ખૂબ જ સુંદર રીતે એપ્રોપ્રાઇટ એટલે કે સ્યુટેબલ છે તેવું કહી શકાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી જે શોર્ટ નોટ છે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ અથવા તો રિલેશન બિટવીન નાના નાની તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી એવું યુનિટ છે. જે વિદ્યાર્થીઓને યુનિટ જોવાનું બાકી હોય તે ડિસ્ક્રિપ્શનમાં લિંક દર્શાવેલી છે તે જોઈ લે. તેમજ આ જે શોર્ટ નોટ છે તે શોર્ટ નોટ સ્પીચ રાઇટિંગ અને એસે રાઇટિંગમાં પણ ઉપયોગી બની શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. તેમજ તે ધોરણ 12માં ખૂબ જ ઉપયોગી એવો ઇમેલ રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ તેમજ એપ્લિકેશન રાઇટિંગના વિડીયોઝ છે તે આપણે અપલોડ કરેલા છે. જે કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તે જોઈ લે. તેમજ ગ્રામરમાં છે તે ફંક્શનના અલગ અલગ પ્રકારો આવે છે, તે પણ ફંક્શનના પ્રકારો છે તે આપણે અહીંયા ડિટેલ્સપૂર્વક વર્ણવેલા છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તે ગ્રામરના ફંક્શનના વિડીયો છે તે જોઈ શકે છે.